અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન દ્વારા મોડાસા બાયપાસ પર આવેલ ડમ્પિંગ સ્ટેશનનો કરવામાં આવ્યો વિરોધ. જિલ્લાની નવીન કોર્ટની નિર્માણ કાર્ય શરૂ થયું છે અને ટૂંક સમયમાં તે કાર્યરત થવા જઈ રહ્યું છે, ત્યારે નવીન કોર્ટની સામેની બાજુએ મોડાસા નગરપાલિકા દ્વારા ઠાલાઓમાં આવતા ઘન કચરાની ગંદકીથી અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનને વિરોધ કર્યો હતો. બાર એસોસિએશનના વકીલો કોર્ટ પરિષદ પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી ડમ્પિંગ સ્ટેશનને અન્ય સ્થળે ખસેડવા માટેની માંગ કરી છે. આ સાથે જ વકીલો દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. પાલિકાના તંત્રનું કહેવું છે કે નવી જગ્યા માટે દરખાસ્ત મૂકી દેવાય છે અને નવી જગ્યા મળતા જ ડમ્પિંગ સ્ટેશનને હટાવવા માટે પાલિકા તંત્ર તૈયાર હોવાનું પાલિકા અધિકારીએ જણાવ્યું હતું. નામદાર સરકાર અને નામદાર ન્યાયતંત્રના સહકારથી અરવલ્લી જિલ્લા માટે અંદાજે રૂપિયા 40 કરોડના ખર્ચે આ નવીન ન્યાયાલય મકાન બિલ્ડિંગ તૈયાર થયું છે. પરંતુ આપ જુઓ છો કે સામે જ મોડાસા નગરપાલિકા, ભારત સરકાર સ્વચ્છતાનું અભિયાન ચલાવે છે. કારણ નગરપાલિકા આખા શહેરનો ગંદો કચરો અહીં ઠાલવે છે અને એના કારણે અહીં ઊભા રહેવું પણ મુશ્કેલ પડે એવી તીવ્ર ગંદી દુર્ગંધ આવે છે, સ્વચ્છતાને પણ નુકસાન કરતા છે. એટલે અમારા બાર એસોસિએશન તરફથી નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે કે આ ગંદો કચરો નાખવાનું બંધ કરો. આ પબ્લિક ન્યુસન્સ થાય છે, ઉપદ્રવ થાય, કાયદા મુજબ આ નાખી શકાય નહીં. નામદાર કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરી છે અને આજે એ આવેદનપત્ર આપી રહ્યા છે કે આ ગંદકી બંધ થવી જુઓ. અમારા મોડાસા બારના, અરવલ્લી બારના બધા જ માનવંતા વકીલ મિત્રો આ વિરોધ કરવા માટે ઉપસ્થિત થયા છે. બિલકુલ, મોડાસા શહેરનો ગંદ કચરો એ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સાઇટ ઉપર અત્યારે ડમ્પ કરવામાં આવે છે અને વર્મી કમ્પોસ્ટની પદ્ધતિ દ્વારા એનું કમ્પોસ્ટિંગ પણ કરવામાં આવે છે અને નવીન જગ્યાએ એને ખસેડવા માટેની પ્રક્રિયા પણ નગરપાલિકા મોડાસા દ્વારા હાથ ધરવામાં આવેલ છે અને જે માટે નવી જગ્યા મેળવવા માટે પણ દરખાસ્ત કરવામાં આવેલ છે. ત્રણેક જેટલી જગ્યાઓ પણ અત્યાર સુધી એ સંદર્ભે નગરપાલિકા દ્વારા જોવામાં આવેલી છે અને માનનીય કલેક્ટર સાહેબને આ અંગે દરખાસ્ત સુપ્રત કરવામાં આવેલી છે અને યોગ્ય જગ્યા મળે તો તુરત જ એને સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.